જૂનાગઢમાં વર્ષોથી યોજાઈ રહેલી લીલી પરિક્રમામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ વખતે લીલી પરિક્રમામાં ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવિક ભક્તોમાં ઘટાડો જોવા મળ્યો. કારણ કે દર વર્ષે જે લીલી પરિક્રમા વિધિવત રીતે 11 શરૂ થતી હોય છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી ભક્તો 11 પહેલાં આવી જતા હોય છે અને 11 સુધીમાં તો પાછા પણ ફરતા હોય છે. ત્યારે વન વિભાગને પણ ફરજિયાત ગેટ ખોલીને ભક્તોને પરિક્રમા માટે જવા દેવાની પરમિશન આપવામાં આવે છે. દર વર્ષે 12 લાખથી વધારે ભક્તોની ભીડ ઉમટતી હોય છે, ત્યારે આ વખતે ફક્ત 5 લાખ જેટલા જ ભક્તોની ભીડ જોવા મળી હતી. જે પાછળનું એક કારણ, જે મહા વાવાઝોડું ચક્રવાત આવવાનું હતું, તેને કારણે પણ સંખ્યામાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. અમે 15 વર્ષથી અહીંયા લીલી પરિક્રમામાં આવી છીએ ને બહુ આનંદ આવ્યો અમને. છેલ્લા 4 દિવસથી અંદર છે. 3 દિવસ પહેલી નાઈટ અમે ઝીણા બાવાની મઢીએ કરી, બીજી નાઈટ અમે માળવેલા કરી, ને ત્રીજી નાઈટ આજે અમે બોરદેવી કરીશું, ને આવતીકાલે અમે જૂનાગઢ પરત પાછા નીકળી જઈશું. ને ગિરનારની પરિક્રમામાં બહુ મજા આવે છે. લાખો શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા, અંશેત્ર લે છે. ઘણા લોકો સારી સેવા આપે છે, ખાવાનું જમવાનું ચા પાણી બધું આપે છે. અમે 3:30 વાગે નીકળ્યા છીએ પરિક્રમા. સવારથી ચાલુ કર્યું ચાલવાનું, તે અત્યારે બપોરે જ્યાં પહોંચ્યા છે બોરદેવીએ, અને બહુ સરસ લાગ્યું, આનંદ આવ્યો, ટેન્શન વહી ગયું બધું આમ સરસ. આપણે જે પરિક્રમા છે એ દશમના દિવસે વહેલી સવારે શરૂ, દશમના દિવસે રાત્રે શરૂ કરવામાં આવી હતી, અને અત્યારે પરિક્રમા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. અને અત્યારે જે અમારે નળ પાણીની ઘોડી, ત્યાં આગળ એ કેટલા પરિક્રમાથી પરિક્રમા કરી રહ્યા છે તે અંગેની ગણતરી થાય છે. તે ગણતરી મુજબ અત્યાર સુધીમાં 5,60,000 જેટલા પરિક્રમાર્થીએ પરિક્રમા પૂર્ણ કરી છે, અને અત્યારે ઇટવા ગેટ ઉપર ખૂબ જ સંખ્યામાં પરિક્રમાર્થી આવી રહ્યા છે. એટલે અત્યારે જે આપણે ઇટવા ગેટથી ઝીણા બાવાની મઢી સુધીના વિસ્તારમાં ટોટલી પરિક્રમાર્થી નથી એવું કહી શકાય. જ્યારે નળ પાણી ઘોડીથી એ નળ પાણીની જગ્યા બોરદેવી વિસ્તારમાં અને બાવળકાઠ સમગ્ર વિસ્તારમાં અત્યારથી પરિક્રમાર્થીઓ બહાર નીકળ્યા છે.